सूरत सिटी की ओळख में वधु एक वधारो थवा जई रह्यो छे। सूरत में हवे मेट्रो रेल प्रोजेक्ट नो वधारो थई रह्यो छे, त्यारे मेट्रो नु काम हाल पूरजोश में चाली रह्यु छे। जमीनी अंदर सूरत में मेट्रो ट्रेन दौड़ावा बे कोरिडोर बनावामां आवशे, जेमां एक कोरिडोर डिसेम्बर 2023 सुधी में चालू करी देवामां आवशे। મેટ્રોના એન્જિનિયર યોગેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહત્વની બાબત એ છે કે અંડરગ્રાઉન્ડ રૂટ માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદ લેવાઈ હતી। ગુલેમાર્ગ એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી માટેની ટનલ બનાવવા માટે એક TBM મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું। હવે બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજી TBM મશીન પણ ઉતારી દીધું હતું। માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે, પરંતુ સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2023 સુધી શરૂ કરાશે। મેટ્રો રેલ પ્રોજેક્ટ સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે। મેટ્રોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જમીનની અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે, જેને લઈ કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે। મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બે કોરિડોર બનાવવામાં આવશે, જેને લઈ અત્યારે અંડરગ્રાઉન્ડ ટનલના કામ પૂર્ણતાને આરે છે। પહેલો કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણથી સારોલીને જોડતા બે રૂટ પર કોરિડોર બનાવવામાં આવશે। સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિલોમીટર રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાના 21.61 કિલોમીટરના કામે વેગ પકડ્યો છે। સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે, જ્યારે ભેસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે। સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક લંબે હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈ હાઈવે થઈને મજરા ગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે। મેટ્રોના બીજા તબક્કામાં ભેસાણથી સારોલીને જોડતા કોરિડોર 18.84 કિલોમીટરનો રૂટ વિકસાવવામાં આવશે। આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમિલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સટેન્શનની ઘણી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે। આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે। મેં આપકો બતાયા કે યે જો હમારા મેટ્રો હે ઇસકે અંદર મેઇનલી દો કોરિડોર હમ બોલતે હૈ, એક નોર્થ સાઉથ કોરિડોર હૈ જો ડાયમંડ કોરિડોર કે નામ સે ભી જાના જાતા હૈ, તો ઇસકે અંદર જો હમારા કામ હૈ વો સરથાણા મેં સે લેકર ડ્રીમ સિટી તક હૈ, ઓર યે ડ્રીમ સિટી મેં હી હમારા ડિપો બનને વાલા હૈ। और जो हमारा ईस्ट वेस्ट कॉरिडोर है वो हमारा भेसान से लेकर के आपका सरौली तक है, तो उसमें टोटल हमारा 18 किलोमीटर का है और उसमें सारे एलिवेटेड स्टेशन हैं। जो ये अपना कॉरिडोर 1 है इसके अंदर टोटल 20 स्टेशन हैं, जिसमें से 6 स्टेशन जो हैं वो अंडरग्राउंड के हैं, जो यहाँ कपोदरा में से शुरू होकर हमारा चौक बाजार तक जाते हैं। तो 6 स्टेशन है इसमें, कपोदरा, फिर इसके बाद लाभेश्वर चौक एंड सेंट्रल वेयर हाउस, रेलवे स्टेशन, मस्कटी एंड चौक बाजार। तो ये 6 स्टेशन जो है ये हम अंडरग्राउंड से बना रहे हैं। तो आज की डेट में हमारा काम फुल स्पीड पर चल रहा है और हमारी ये जो 4 TBM टनल बोरिंग मशीन डेली बेसिस पे काम कर रही है। सर जो कापोद्रा से चौक के बीच में जो रूट है मेट्रो कॉरिडोर का वो कितने किलोमीटर का है और फिलहाल जो काम चल रहा है वो कितना पूर्ण हुआ है? ये हमारा जो कपोदरा से आप चौक बाजार की बात कर रहे हैं, ये जो अंडरग्राउंड है ये टोटल 6.57 किलोमीटर है, इसमें 6 स्टेशन है। अभी हमारा 6 के 6 स्टेशन पे काम चल रहा है, तो 4 स्टेशन में हमारा काम काफ़ी एडवांस स्टेज में पहुंच रहा है और 2 स्टेशन में जो मैंने आपको ब्रीफ करा था पहले, जो थोड़े डीप स्टेशन हैं क्योंकि हमारा को वहाँ पर रोड पर जगह नहीं मिलती, तो वो एक डिफरेंट टाइप के स्टैक टाइप के स्टेशन हैं, तो वहाँ पर भी हमारा काम शुरू हो। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।